स्टूडेंट्स, वेलकम बैक टू द ऑनलाइन क्लासेस ऑफ सेंट थॉमस हाई स्कूल स्टैंडर्ड सेकेंड सब्जेक्ट गुजराती। तो आप आज गुजराती में रिविजन करीशू। तो आज तमारी पेपर स्टार यूनिट टेस्ट टू, टोटल मार्क्स 20 मार्क्स, सिलेबस है पगलू बे अने पगलू त्रण। तेमा फर्स्ट रोमन है कक्को लखो क थी ज्ञ। तो तमारे कक्को लखवानो छे क थी लईने ज्ञ सुधीना बधा ज मूळाक्षर तमारे लखवाना छे। तो तमे अहींया जोई शको छो कक्को छे क थी लईने ज्ञ सुधीनो। क ख ग गणपतिनो ग, घ चकलीनो च, छत्रीनो छ, जलेबीनो ज अथवा जमरूखनो ज, जबलानो ज, टपालीनो ट, ठळियानो ठ, ढगलानो ढ, ढगलानो ढ, ण फेणनो ण, त तलवारनो, थड़नो थ, द दड़ानो द, ध धजानो ध, न नगारानो न, प पतंगनो प, फ फटाकड़ानो फ, ब बकरीनो ब, भ म मरचानो म, य यतीनो य, र रमकड़ानो र, ल लसणनो ल, व वहाणनो व, श शरणाईनो श, श षटकोणनो श, स ससलानो स, ह हरणनो ह, ळ नळनो ळ, श क्षत्रिय अने ज्ञ यज्ञनो ज्ञ। तो आ क थी લઈને જ્ઞ સુધીના તો આ બધા જ મૂળાક્ષરો તમારે લખવાના છે। તો આપણે સાથે સાથે કેવી રીતે લખવા તેની પણ પ્રેક્ટિસ કરીશું। આપણે સૌથી પહેલા ક લખીશું। ક કમળનો ક, ખ ખલનો ખ, ग गणपति नो ग, घ घर नो घ, च चकली नो च, छ छत्री नो छ, ज जमरूख नो ज, ज जबला नो ज, ट टपाली नो ट, ठ ठळिया नो ठ, ड ढगलानो ड, ढ ढगलानो ढ, ण फेणनो ण, त तलवारनो त, थ थड़नो थ, द दड़ानो द, त्यारबाद ध धजानो ध, धजाना ध पछी न नगारानो न, प पतंगनो प, फ फटाकड़ानो फ, ब बकरीनो ब, त्यारबाद भ भमरडानो भ, म मरचानो म, य यतीनो य, र रमकड़ानो र, ल लसणनो ल, व वहाणनो व, त्यारबाद श शरणाईनो श, श षटकोणनो श, स ससलानो स, त्यारबाद ह हरणनो ह अथवा ह हळनो ह, ह पछी ळ नळनो ळ, त्यारबाद श क्षत्रियनो श, અને જ્ઞ યજ્ઞનો જ્ઞ। તો આ થયો કક્કો ક થી લઈને જ્ઞ સુધી। તો આ કક્કાની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે તમારી હોમવર્ક બુકમાં। કક્કો લખવાનો છે ક થી લઈને જ્ઞ સુધી। ત્યારબાદ છે મૂળાક્ષર ખાલી જગ્યામાં મૂકી શબ્દ બનાવો। મારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 54 પગલું 3। તો અહીંયા કૌંસમાંથી મૂળાક્ષર ખાલી જગ્યામાં મૂકી શબ્દ બનાવો। તો અહીંયા તમારે જો કૌંસમાં જે મૂળાક્ષર છે તમારે અહીંયા ખાલી જગ્યામાં મૂકીને શબ્દ બનાવવાનો છે। તો પહેલા છે ર અને કૌંસમાં કયો છે મા, તો કયો શબ્દ બન્યો ર મા। ત્યારબાદ ડેશ ર ત અને કૌંસમાં કયો મૂળાક્ષર છે ભા, તો કયો શબ્દ બન્યો ભારત। તો આવી રીતે તમારે શબ્દ બનાવવાનો છે। ત્યારબાદ જ અને બ્રેકેટમાં યા છે, તો કયો શબ્દ બન્યો જ યા। ત્યારબાદ ડેશ અને મ અને બ્રેકેટમાં ના, તો કયો શબ્દ બન્યો નામ। ત્યારબાદ ટ
ट ब्रेकेट मा पा अने ल, तो क्यों शब्द बन्यो? ट पा ल। त्यार बाद डैश पछी ज र ने ब्रेकेट मा गा छे, तो क्यों शब्द बन्यो? गा ज र। त्यार बाद ब्रेकेट मा ला अने त्यार बाद अहीं ल छे, तो अहीं तमारे ब्लेंक मा ला लखवानो छे, ला ल, तो क्यों शब्द बन्यो? ला ल। ત્યાર બાદ અહીંયા ડેશ છે અને શરણાઈનો શ છે અને બ્રેકેટમાં છાછ છે, તો છા શ। ત્યાર બાદ અહીંયા બ્રેકેટમાં બા છે, તો તે જો અહીંયા મૂકીએ તો કયો શબ્દ બને? બા ગ। તો પેલા રમા, ભારત, જયા, નામ, ટપાલ, ગાજર, લાલ, છાશ અને બાગ। તો આવી રીતે તમારે કૌંસમાંથી જે મૂળાક્ષર હશે તે તમારે ખાલી જગ્યામાં મૂકીને શબ્દ બનાવવાનો છે। ઓકે, આ થયું તમારું રિવિઝન। તો તમારું હોમવર્ક છે કે કક્કો તમારે હોમવર્ક બુકમાં વન ટાઈમ ક થી લઈને જ્ઞ સુધીનું વન ટાઈમ તમારે કક્કો લખવાનો છે અને આ મૂળાક્ષર ખાલી જગ્યામાં મૂકી શબ્દ બનાવો। પેજ નંબર 54માંથી તમારે તે પણ ખાલી જગ્યા વન ટાઈમ તમારે હોમવર્ક બુકમાં લખવાની છે। તો આ તમારું આજનું હોમવર્ક છે કે કક્કો લખવાનો અને આ ખાલી જગ્યા તમારે હોમવર્ક બુકમાં વન ટાઈમ લખવાની છે। ઓકે, થેન્ક યુ।